नमस्ते, वर्षना 12 गैस सिलेंडर पर सब्सिडी पीएम किसान योजना अंतर्गत पति पत्नी बन्ने ने 2000 रुपयानो हफ्तो रेशन कार्ड नी अंदर मफत अनाज निर्णय 10000 रुपयानी लोन सहाय नवी योजना शुरू अने राजकारण नी अंदर उथल पाथल ने लईने सौथी मोटा समाचार जाणीशुं आजना आवडियो नी अंदर। मित्रों, दरेक माहिती जणावुं ए पहेला गुजरातना जे पण मित्रों खिस्सो यूट्यूब चेनल नी अंदर नवा छे एमने विनंती करी के खिस्सो यूट्यूब चेनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने दिवसभरना कामना अने उपयोगी समाचार चार सौथी पहला तमने आ चेनलना माध्यमथी मळी जाय। गुजरातना रेशन कार्ड धारको माटे मोटो निर्णय के सप्टेम्बर महीना पछी मफत अनाजनुं वितरण छे ए बंध थई जशे। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हेठळ जे मफत अनाज आपवामां आवे छे एमना 5 महीना एटले के एमनी अवधि छे ए पूर्ण थई जशे, एटले के सप्टेम्बर महीनानी अंदर मफत अनाज मळशे, त्यार पछी मफत अनाज मळशे नहीं। मित्रों, केन्द्र सरकार मफत अनाज ने लईने फरीथी मोटी जाहेरात छे ए पण करी शके छे, जो नवी जाहेरात नहीं करे तो मफत अनाज छे ए मळवानुं बंध थई जशे। प्रधानमंत्री उज्ज्वला योजना 2 अंतर्गत देशनी महिलाओं ने वर्षना 12 गैस सिलिंडर आपवामां आवे छे अने आ गैस सिलिंडर उपर 200 रुपयानी सबसिडी आपवामां आवशे तेवी माहिती नाणामंत्री निर्मला सीतारामने ट्वीट करीने आपी हती। ए अंतर्गत मित्रों हालमां 200 रुपयानी सबसिडी छे ए प्रधानमंत्री उज्ज्वला योजनाना जे लाभार्थीओ छे एमने मळी रही छे, जे लोकोने नथी मळी रही ए लोको छे ए गैस सिलिंडर खरीदी अने लाभ छे ए लई शके छे। राज्य सरकार द्वारा गुजरातनी अंदर वरिष्ठ नागरिकों छे, सीनियर सिटीजनों छे, एमने तीर्थधामोंना देव दर्शन करवा माटे जे सरकारनी एक योजना हती श्रवण तीर्थयात्रा योजना, के जे योजनाने फरीथी शुरू करवामां आवी छे। मित्रों, छेल्ला 2 वर्षथी आ योजना अंतर्गत कोई वडीले सफर न करी हती, कोई यात्रा उपर गयुं न हतुं, एटला माटे आ योजनाने जीवंत राखवा माटे सरकारे फरीथी योजना शुरू करी छे अने एनी अंदर भाड़ानी सहाय जे पहेला 50% मळती हती एने पण वधारी छे અને હવે 75% કરી છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના જે વરિષ્ઠ નાગરિકો છે એ આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે એમને હવે 75% સબસિડી સહાય છે એ મળવા પાત્ર રહેશે શ્રવણ તીર્થયાત્રા યોજનાની અંદર। કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને સરકારે મોટા ફેરફાર કર્યા છે। મિત્રો, આ યોજનાની અંદર અત્યાર સુધી 2 દીકરીઓના નામે જ તમે રોકાણ છે એ કરાવી શકતા હતા, પરંતુ હવે નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને 3 દીકરીઓ હશે તો પણ તમે છે એ રોકાણ કરાવી શકશો। મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમે ખાતું ખોલાવો છો એની અંદર વ્યાજદર છે એ ખૂબ જ વધારે હોય છે, જ્યારે ખાતું પરિપક્વ થાય છે ત્યારે તમને એક સાથે ઘણા બધા રૂપિયા મળે છે। મિત્રો, FD કરતાં પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર વ્યાજ છે એ આપવામાં આવે છે, 7.3% સમથિંગ વ્યાજ આપવામાં આવે છે। ગુજરાતના અને કેન્દ્ર સરકારના જેટલા પણ નાગરિકો છે એ મોસ્ટ ઓફલી સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ખાતું છે એ ખોલાવતા હોય છે। કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના, કે જે યોજના થકી નાનો વ્યાપાર શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી 10000 રૂપિયાની કોઈ પણ ગેરંટી વગર લોન આપવામાં આવે છે। મિત્રો, આ લોન મેળવવા માટે તમારે કોઈ પણ વસ્તુ છે એ ગીરવે મૂકવાનું નથી અને તમે લોન છે એ સમયસર ચૂકવી દો છો તો બીજી વખત તમે ડબલ લોન છે એ ઉપાડી શકો છો। એટલે કે પહેલી વખત તમે વેપાર કરવા માટે, ધંધો શરૂ કરવા માટે 10000 રૂપિયા ઉપાડો છો અને સમયસર ચૂકવી દો છો તો બીજી વખત તમે સરળતાથી 20000 રૂપિયાની લોન લઈ શકો છો અને 20000 રૂપિયા પણ સમયસર તમે ભરી દો છો તો ત્રીજી વખત તમને 50000 રૂપિયા સુધીની લોન છે એ પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવે છે, જેનો લાભ તમે હાલમાં બેંકે જઈને લઈ શકો છો। ટૂંક સમયની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમને કારણે કોર કમિટીની બેઠકની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। 6 સિનિયર સિટીઝનોને તેની અંદર સ્થાન આપવામાં આવ્યું છે, જેની અંદર વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરાની એન્ટ્રી થઈ છે, તો RC ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ આ કોર કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, ટૂંક સમયની અંદર વિધાનસભાની ચૂંટણી આવશે, જેમને કારણે રાજકારણની અંદર ફેરફારો થઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને સૌથી મોટો ફેરફાર, મિત્રો નિયમ શું છે? તો પીએમ કિસાન યોજનાની અંદર નાના અને સીમાંત ખેડૂત પરિવારો છે કે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે એ લોકોને જ 2000 રૂપિયાનો હપ્તો
मळे छे। जे व्यक्ति पासे खेतीनी जमीन छे परंतु एनो उपयोग खेती माटे नथी करता एवा लोकोने पण हप्तो छे ए मळवा पात्र रहेतो नथी। अने जे लोको पासे खेतर नथी अने बीजाना खेतरनी अंदर काम करे छे एवा लोकोने पण हप्तो छे ए मळवा पात्र रहेतो नथी। अने जेमना पिता के दादाना नामे जमीन होय एवा लोकोने पण 2000 रुपियानो हप्तो छे ए मळवा पात्र रहेतो नथी। मित्रों हाल में एक चर्चा थई रही छे के पीएम किसान योजना नी अंदर पति अने पत्नी बन्ने ने हप्तो छे ए मळवा पात्र रहे छे, एटले के बन्नाना खातानी अंदर 2000 रुपया छे ए जमा थई शके छे। तो मित्रों आनो जवाब छे नही, एवो कोई नियम नथी, मात्र ने मात्र एक व्यक्तिने ज 2000 रुपयानो हप्तो छे ए मळवा पात्र रहेशे। एटले के पति पत्नी बन्ने ने 2000 रुपया नहीं मळे, मात्र ने मात्र पतिना नामे जमीन हशे तो एमने 2000 रुपयानो हप्तो छे ए मळवा पात्र रहेशे। शुरुआत में घणा बधा लोकोए आवी रीते अयोग्य रीते फॉर्म भरी दीधा हता अने जेमा पति अने पत्नी बन्ने जणा छे ए 2000 रुपया मेळवी रह्या छे, तो एवा लोकोने ई केवायसी पछी हवे हप्तो मळवा पात्र नहीं रहे अने सरकार छे एमनी सामे नोटिसो आपी अने ए हप्ता छे ए पण परत लई शके छे। बीजा राज्योनी अंदर हाल में आवी प्रक्रियाओ चालू छे, गुजरातनी अंदर हजी कोई प्रक्रिया चालू थई नथी। गुजरात सरकार द्वारा शहीद थनारा गुजरातना जे युवानो छे एमना परिवारोने हवे वधारे सहाय छे ए आपवामां आवशे, एटले के सहाय भंडोळनी अंदर वधारो करवामां आवशे। हालनी अंदर एक उच्च कक्षानी कमिटी छे ए विचारणा करशे अने त्यार पछी राज्य सरकारने आदेश आपशे अने जाहेरात करशे। ए अंतर्गत मित्रों शहीद जवान छे एमने 1,00,000 रुपयानी सहाय गुजरातनी अंदर मळती हती, जेनी अंदर हवे वधारो थई अने 1,00,00,000 रुपया छे ए मळी शके छे। शहीद जवाननी पत्नी होय तो एमने मासिक एटले के महीने 1,000 रुपयानी सहाय मळती हती, जेनी अंदर वधारो थई शके छे अने हवे 5,000 रुपयानी सहाय मळी शके छे। शहीद जवानना बाळको होय तो एमने महीने 500 रुपया सहाय आपवामां आवती हती, ए पण हवे 5,000 रुपया आपवामां आवशे। प्रति बाळक वधुमां वधु 2 बाळको होय अने ए 25 वर्ष ना થાય ત્યાં સુધી એમને આ સહાય છે એ મળવા પાત્ર રહેતી હોય છે। ત્યાર પછી શહીદ જવાનના માતા પિતા હોય તો એમને પણ 500 રૂપિયા દર મહિને હતા, જેની અંદર પણ વધારો થશે અને હવે 5,000 રૂપિયા છે એ આપવામાં આવશે જ્યાં સુધી એમના માતા પિતા જીવિત રહે છે ત્યાં સુધી। અને અપંગતાના કિસ્સાની અંદર પહેલાં 50,000 રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે અને દર મહિને 1,000 રૂપિયાની સહાય હતી જે હવે 5,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। જ્યારે અપરિણિત શહીદ જવાન હોય તો એવા કિસ્સાની અંદર 50,000ની સહાય આપવામાં આવતી હતી જે હવે 5,00,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને મહિને 500 રૂપિયાની સહાય હતી જે હવે 5,000 રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવશે। મિત્રો ટૂંક સમયની અંદર જ આ જાહેરાત છે એ કરવામાં આવશે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર, આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવજો, આભાર।